नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे धोरण 12 गद्यार्थ ग्रहणनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, तमारे बोर्डना पेपर में सेक्शन डी में अर्थग्रहण 5 मार्क माटे गद्यार्थ ग्रहण माटेनो पेरेग्राफ पूछाय छे। आपणे धोरण 11 में तेमना महत्वना सूचनों समझ्या हता। धोरण 12 માં તમારે પ્રશ્નપત્રમાં સેક્શન ડી પ્રશ્ન નંબર 67-71 ગદ્યાર્થ ગ્રહણ માટેના 5 પ્રશ્નો હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગદ્યાર્થ ગ્રહણના 2 પેરેગ્રાફનો અભ્યાસ કરીશું। તો જોઈએ પહેલો પેરેગ્રાફ। હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં છે। જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હકો મેળવવા બહુ દૂર નહીં જવું પડે। જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હકો પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે અને તેની પાછળ જેટલા પડીશું તેટલા તે દૂર ને દૂર રહેશે। જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક જેટલો પશુ પંખીને છે તેટલો જ સરખો હક મનુષ્યને છે અને દરેક હક અને તેને લગતી ફરજ જાણવી જરૂરી છે। હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે। તેથી પ્રાથમિક પાયારૂપ સમાનતાને સાચવવાને સારું તેને લગતી ફરજો અને ઈલાજો શોધી કાઢવા જ રહ્યા। મારા અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જો કે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફ જોયો। પહેલો પ્રશ્ન છે, હકનું સાચું મૂળ શેમાં રહેલું છે? જવાબ, આપણે જોયું કે હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં છે। હક અને ફરજ વિશે આપણને આ પેરેગ્રાફમાં જણાવ્યું છે। બીજો પ્રશ્ન છે, ફરજ બજાવ્યા વગર હકો મેળવવાનો પ્રયત્ન કરવાથી શું પરિણામ આવે? જવાબ, ફરજ બજાવ્યા વગર હકો મેળવવાના પ્રયત્ન કરવાથી તે મૃગજળની માફક છટકી જશે। ત્રીજો પ્રશ્ન, જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક કોને કોને છે? જવાબ, જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક પશુ પંખીને તેમજ મનુષ્યને છે। ચોથો પ્રશ્ન, હક સાચવવાનો કયો ઈલાજ છે? જવાબ, પોતાના શ્રમનું ફળ કોઈ પડાવી લે તો તેની સામે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે। આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક રહેશે હક અને ફરજ। વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફનો જે કેન્દ્રસ્થ ભાવ હોય એ જ તેનું શીર્ષક મોટે ભાગે આપણને આવા પેરેગ્રાફમાંથી શીર્ષક એમાંથી મળી રહેતું હોય છે। ગદ્યાર્થ ગ્રહણ નંબર 2 ગદ્યાર્થ ગ્રહણનો બીજો પેરેગ્રાફ છે કે જોઈએ અંદર કે એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે। જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે। બૂટ પોલીસવાળો પણ જેટલો એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે। એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવશે। ધન મેળવવાનામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે। માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાં બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે? આપણે એના દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પહેચાનીએ તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે। એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે। તો સ્વામી વિવેકાનંદનો આ પેરેગ્રાફ છે। 5 પ્રશ્ન જે આપેલા છે, પ્રશ્ન નંબર 1
લેખક જ્ઞાન પ્રાપ્તિ માટે 100 ઉપાય દર્શાવે છે. જવાબ, લેખક જ્ઞાન પ્રાપ્તિ માટે એકાગ્રતાની શક્તિ વધારવા કહે છે. પ્રશ્ન નંબર 2, સ્વામી વિવેકાનંદ બૂટ પાલિશવાળા તેમજ રસોઈયાના ઉદાહરણ શા માટે આપે છે? જવાબ, કાર્યના સારા પરિણામોનો આધાર કાર્ય પ્રત્યેની એકાગ્રતામાં છે એ દર્શાવવા વિવેકાનંદ બૂટ પાલિશવાળા તેમજ રસોઈયાના ઉદાહરણ આપે છે. પ્રશ્ન નંબર 3, જગતને પ્રાપ્ત થયેલા જ્ઞાનના પાયામાં વિવેકાનંદ કોનું મૂલ્ય કરે છે? જવાબ, જગતને પ્રાપ્ત થયેલા જ્ઞાનના પાયામાં વિવેકાનંદ માનવીય શક્તિઓની એકાગ્રતાનું મૂલ્ય કરે છે. પ્રશ્ન નંબર 4, એકાગ્રતામાંથી વ્યક્તિને શું પ્રાપ્ત થાય છે? જવાબ, એકાગ્રતામાંથી વ્યક્તિને પ્રહારનું બળ તેમજ શક્તિ પ્રાપ્ત થાય છે. પાંચમો પ્રશ્ન, આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક છે એકાગ્રતાનું મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફ એકાગ્રતાના મૂલ્ય વિશે અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં ગદ્યાર્થ ધોરણના 2 પેરેગ્રાફનો આપણે અભ્યાસ કર્યો છે એ તમારે લેખનના ચોપડામાં લખી અને પાકા કરવાના રહેશે. આભાર.